મેં જે શોધ્યું છે બહુ મજાનું છે. આઈ થિંક તમે સુધી હજી સુધી સાંભળ્યું હશે, બોલ્યા નહીં હો એવો શબ્દ છે. પછી કોઈ ખાનગીમાં બોલી આવ્યું હોય તો આઈ ડોન્ટ નો. બધું જ હોય પણ આ ન હોય તો જિંદગી નકામી છે એવો ત્રીજો છે સી. કહી દઉં પાસ આટલા ઝડપથી. તમે 600 જણા છો, હું નથી માનતો કે ડિક્શનરીમાં 600 વર્ડ હોય સી ઉપર. બધા એક એક બોલી જાઓ તોય આવી જાય. ચેરમેન શું બોલો? ચીયર્સ. ચીયર નો અર્થ શું છે ખબર છે? પ્રસન્નતા, ખુશ. બધું તમારી પાસે હોય પણ તમારી પાસે જો પ્રસન્નતા નહીં હોય તો બધું જ નકામું છે. યાદ રાખજો, જીવનમાં બે શબ્દો, એક હેપીનેસ, બીજો રિચનેસ. બોલો જીવનમાં શું જોઈએ, પહેલા હેપીનેસ જોઈએ કે રિચનેસ જોઈએ? વેરી ગુડ. હેપીનેસ ઇઝ ઇક્વલ ટુ કપડા વેર્સ એન્ડ રિચનેસ ઇઝ ઇક્વલ ટુ દાગીના એસેસરી. ઓકે, હવે હું તમને પૂછું કે બાથરૂમમાંથી તમે બહાર નીકળ્યા, તમારી સામે બે ચીજ છે, 5000 ના કપડા છે, 5 લાખના દાગીના છે, તમને એમ કહેવામાં આવે બે માંથી એક જ ચોઇસ કરવાની છે. કપડા કપડા પાક્કું? ઓલા 5 લાખના છે પણ કપડા વગરના દાગીના પહેરીને નીકળો ને ભૂંડા લાગો, ભૂંડા. લોકો ગાંડા ગણે, ગાંડા ગણે કે ના ગણે? કપડા ઉપર કદાચ દાગીના ન હોય પણ કપડા હશે ને, યુ આર સજ્જન. કપડા છે પણ જો દાગીના નથી, કુછ નહીં. તમારા જીવનમાં સફળતા ચિકાર છે પણ પ્રસન્નતા જો નથી તો એ સફળતા નકામી છે. સીએ બન્યા પછી કરોડો રૂપિયા તમે કમાઈ લીધા, તમે બોપલમાં બંગલો બનાવી લીધો, તમારા આંગણમાં પ્રાંગણમાં 4 ગાડીઓ છે કમ્પાઉન્ડની અંદર, તમારી પાસે બેંક બેલેન્સ કરોડોની છે, તમારી 4 ફેક્ટરીઓ છે, તમારી પાસે લાખોના દાગીના છે, બધું જ છે, પણ તમને કાં તો ઘરવાળી સરખી નથી મળી, તમને તમારો મિસ્ટર સારો નથી મળ્યો, તમને કદાચ તમારા દીકરા થયા તો એ દીકરો બધું પાક્યો ત્યારે તમને એમ લાગે ભગવાન સફળતા બધી આપી પણ મારા જીવનમાં પ્રસન્નતા નથી. મારી સામે ભલે બોલો છો પણ આજ રાતના સુઈ જાઓ ને ભગવાન પ્રસન્ન થાય અને તમને કે બોલ બેટા પ્રસન્નતા જોઈએ કે સફળતા જોઈએ છે. ગેરંટી? યુ ગેરંટી? તમે પ્રસન્નતા જ માંગો? અને એના માટે કે છે તમારે પ્રસન્નતા જોઈતી હોય તો ઝૂંપડામાં રહેવું પડશે, 2 રોટલી મળશે, એ પણ લુખી ખાવી પડશે, પણ પ્રસન્નતાનો કોઈ પાર નહીં હોય. બંગલામાં રહ્યા પછી તારા ટેન્શનના કોઈ પાર નહીં હોય, તારી બહારની સફળતા ચીકાર હશે, ભીતરમાં જરાય પ્રસન્નતા નહીં હોય. 99% માટે હું છાતી ઠોકીને કહી શકું એને સફળતા જોઈએ છે, પ્રસન્નતા નથી જ. પ્રસન્નતાના ભોગે ક્યારે સફળતા નહીં માંગતા. સફળતાના ભોગે કદાચ પ્રસન્નતા મળતી હોય તો મેળવી લેજો. 1 કરોડ રૂપિયાના બદલામાં કોઈ તમને એમ કહેતું હોય કે હું તને હેપીનેસ આપી દઉં લાઈફ ટાઈમની, તો તમે કહેજો કરોડ ઉઠાવ, મને પ્રસન્નતા. તમને પૂછું, મેરેલિન મંદરો પાસે શું કમી હતી? રૂપ હતું, પૈસો હતો, હોલિવૂડની બેસ્ટ એક્ટ્રેસ હતી કે નહોતી? બધું જ હતું. 36 વર્ષની ઉંમરે શું કર્યું એને? આપઘાત. નેપોલિયન બોનાપાર્ટ શું કર્યું? ફ્રાન્સનો સમ્રાટ, એને આપઘાત કર્યો. હિટલર, 60 લાખ યહૂદીઓને મારી નાખનારો, જિંદગીમાં છેલ્લે એને શું કર્યું? આપઘાત. મનમોહન દેસાઈનું નામ સાંભળીશ? ડિરેક્ટર, યસ. બોલિવૂડનો ડાયરેક્ટર શું કમી હોય? આપઘાત કર્યો. છેલ્લે છેલ્લે દિવ્યા ભારતીનું નામ સાંભળ્યું?
શું કર્યું? હું તમને શોધી શોધીને આ નામ એટલા માટે લઈ આવ્યો છું કે આ બધાની પાસે શું હતી? રિચનેસ. પાર વિનાની રિચનેસ હતી, છતાં હેપીનેસ નથી. ખતમ થઈ ગયા. તમને કહું છું, તમારી પાસે સફળતા હોય તો એવા કામ નહીં કરતા કે જેમાં તમારા મા બાપની પણ પ્રસન્નતા ન હોય. જરાક સિરિયસ મેટર તરફ આગળ વધી રહ્યો છું, હવે ધ્યાનથી સાંભળજો. તમારી પાસે લાખો રૂપિયા થઈ ગયા હોય છતાં કોઈ એવું કામ નહીં કરતા કે જેમાં તમારા મા બાપની પ્રસન્નતા ન હોય,